ચાણસ્મા ખાતે મેરડી માતાનો હવન યોજાયો. ચૈત્ર સુદ આઠમ એટલે ચૈત્રી નવરાત્રિની મોટી આઠમ કહેવાય. ચાણસ્મા ખાતે મેરડી માતાના મંદિરે હવન યોજાયો હતો, જેમાં દાતાઓના દાનથી અને ચાણસ્માના નગરજનોના સહયોગથી હવનનું આયોજન કરવામાં આવ્યું હતું. ચાણસ્મા નગરમાં મેરડી માતાનું મંદિર ગોગા બાપજીના મંદિરની બાજુમાં આવેલું છે. મેરડી માતાના ઉપર ચાણસ્માના નગરજનોને અતૂટ શ્રદ્ધા છે. માતાજી સૌનું કામ પૂર્ણ કરે આજે ઘણા વર્ષો બાદ માતાજીના હવનનું આયોજન ચાણસ્માના નગરજનો દ્વારા કરવામાં આવ્યું છે. આ હવનની અંદર ચાણસ્માના વિદ્વાન બ્રાહ્મણો દ્વારા શુદ્ધ મંત્રોચ્ચાર દ્વારા વિવિધ વિધિ વિધાન કરવામાં આવ્યું, જેમાં મુખ્ય વિદ્વાન તરીકે જીતુભાઈ શાસ્ત્રી તથા તેમની સાથે ચાણસ્માના વિદ્વાન બ્રાહ્મણો હાજર રહ્યા હતા. મેરડી માતાની સ્થાપના પ્રજાપતિ પરિવારે કરી હતી. તે પરિવાર આજે પણ હાજર રહ્યો હતો અને એમને જણાવ્યું હતું કે અમે તો માતાજીની પ્રતિષ્ઠા કરી હતી, પણ ચાણસ્માના પટેલ પરિવારોએ માતાજીની સેવા પૂજી કરી તેમાં ઘણા ધન્ય બન્યા છે. મેરડી માતાજા દરેક ભક્તોના કાર્ય પૂરા કરે છે. અતૂટ શ્રદ્ધાથી માતાજીને નમનારનું કાર્ય ક્યારેય અટકતું નથી. આજે માતાજીના હવનની પૂર્ણાહુતિ પછી માતાજીના પ્રસાદરૂપે ભોજન સમારંભની વ્યવસ્થા કરવામાં આવી હતી. આવનાર તમામ ભક્તો માતાજીનો પ્રસાદ આરોગીને ધન્યતા અનુભવતા હતા. કમલેશ પટેલ, ટીઓબી ન્યૂઝ, ગુજરાતી, પાટણ. નવચંડી યજ્ઞમાં પધારે સૌ ભક્તજનો, હવનમાં બેઠેલા જોડાઓ, ભૂદેવો, હું રસિકભાઈ ભુવાજી વતી અહીંયા બે શબ્દો આપને કહું છું. જ્યારે અસુરો સાથે દેવો અને દાનવોનું યુદ્ધ થયું ત્યારે આ મેલડીમાં એવી રીતે લડેલા અસુરોનો નાશ કર્યો, ત્યારે કહ્યું કે કોણ લડ્યું, ત્યારે અવાજ આવ્યો કે મેં લડી. ત્યારથી આ માં મેલડીનું નામ પડ્યું. એ શક્તિ બહુ દેવી શક્તિ છે. અહીંયા અમારી પ્રજાપતિ ની માતા પણ માને એની બધી માતા કહેવાય. ખરેખર અહીંયા પટેલ ભાઈઓનો હું રસિકભાઈ વતી અને એમના પરિવાર વતી ખૂબ ખૂબ આભાર માનું છું કે અહીંયા સ્થાપના પ્રજાપતિ ભાઈએ કરી, પણ એની સેવા પૂજા આજે પટેલો કરે છે. ધન્યવાદ એની છે પાત્ર દરેકને આપણે કાળીઓથી વધાવીશું. અને આ સહયોગમાં કનુભાઈ મંડપવાળા, ચંદ્રકાંતભાઈ, કનુભાઈ, મિનેશભાઈ, જનકભાઈ, રશ્મિકભાઈ પટેલ, નિકુંજભાઈ, કૌશિકભાઈ અને પપ્પાભાઈ બેંકવાળા સૌનો રસિકભાઈ આભાર માને છે. અને આપણે આ મા મેલડીની જ્યારથી સ્થાપના થઈ ત્યારથી જે ભાઈઓની સેવા પૂજા કરે છે તેમનો રસિકભાઈ પરિવાર ખૂબ ખૂબ આભાર માને છે. બોલો મેલડી માત કી જય. હવે